હાલના આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં સોશિયલ મીડિયા કેટલું આગળ વધી ગયું છે તેનું જીવતું જાગતું ઉદાહરણ બનાસકાંઠામાં જોવા મળ્યું. બનાસકાંઠાના દિયોદરમાં જ્યારથી લોકડાઉન થયું ત્યારથી દિયોદરમાં વોટ્સએપમાં બનાવેલ માનવતા ગ્રુપ દ્વારા ગ્રુપમાં ગરીબો માટે ભોજનની ચર્ચા કરી એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. લોકડાઉન વચ્ચે દિયોદરમાં કોઈ ગરીબ પરિવાર ભૂખ્યો ન સૂવે તેના માટે દરરોજ 1500 જેટલા લોકોને બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવા આ ગ્રુપના સભ્યો દ્વારા પુનમ્યા હનુમાન મંદિરે બંને ટાઈમ ભોજન બનાવી ચાર ટીમો દ્વારા દિયોદરના દરેક એરિયામાં રહેતા ગરીબ પરિવારોને ઘરે ઘરે જઈ બંને ટાઈમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જો કે આ સેવા યજ્ઞથી પ્રભાવિત થઈ દિયોદર સહિત ગુજરાતમાં શિક્ષક મિત્રો દ્વારા વોટ્સએપમાં ચાલતા અલગ અલગ ગ્રુપોમાં ચર્ચા કરી 1,02,802 રૂપિયા એકત્રિત કર્યા છે. આ એરિયાને પણ જાણતા નથી, અહીંના છે પણ નહીં, બીજા જિલ્લાના મોટાભાગના સૌરાષ્ટ્રના શિક્ષકો એમાં જોડાયેલા છે. અને ટોટલી આ રીતે અમે રોટરી ક્લબ દિયોદરના મારફતે અને આ વોટ્સએપ ગ્રુપ જ્ઞાનસાગર પરિવાર અને એજ્યુશેર વર્લ્ડના મારફતે લગભગ 1,02,000 ઉપરાંતની રકમ 1,03,000 રૂપિયા ઉપરાંતની રકમ અમે આ ગ્રુપને આપી છે. અને અમને આનંદ એ છે કે આ યોગ્ય જગ્યાએ વપરાઈ રહ્યા છે અને હજુ પણ અમારાથી થાય એટલી મહેનત આના માટે કરીશું. અને આપ આ જે કાર્ય કરી રહ્યા છો, ભગીરથ કાર્ય, એ બદલ આપ માનવતા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.